રાપરના પૌરાણિક રામેશ્વર મહાદેવનો ઐતિહાસિક મહિમા. વાગડ વિસ્તારએ વિરાટ નગરી તરીકે પ્રસિદ્ધ છે. રાપર તાલુકાના ગેડી નીલાગર બેલા નાગતર રવેચી મંદિર સહિતના સ્થળે પાંડવોએ પૂજા અર્ચના કરી હોવાના અવશેષો મળી રહ્યા છે. રાપર શહેરમાં આથમના નાકા વિસ્તારમાં આવેલ ફલકુ નદીના કિનારે આવેલા પૌરાણિક અંદાજ મુજબ હજારો વર્ષ પૌરાણિક શિવ મંદિર એટલે રામેશ્વર મહાદેવ. આ મંદિરનો મહિમા શ્રાવણ માસમાં અનેરો છે. આ મંદિરની પૂજા પણ પાંડવોએ વિરાટનગરના વિસ્તારો ગણાતા રાપર જે તે વખતે શાપર કે રાહપર તરીકે ઓળખાતું હતું. પાંડવોએ ફલકુ નદીના કિનારે શિવ પૂજા કરી હતી. તે મંદિર સંભવિત રામેશ્વર મહાદેવ મંદિર હોય તો નવાઈ નહીં, કારણ કે ફલકુ નદીના કિનારે આ એક જ મંદિર આવેલું છે. તો હાલ જે સ્થળે પોલીસ મથક નગરપાલિકા આવેલા છે તે ગઢ વિસ્તારોમાં અનેક સિંધુ સંસ્કૃતિ પહેલાના અવશેષો મળી આવ્યા છે, કારણ કે જે તે વખતે આ વિસ્તારમાં બંદર હોવાના પુરાવા મળ્યા છે. એક બાદરગઢ પાસે નો વિથરોયો ડુંગર અને રાપરના ગઢ ગણાતા વિસ્તારમાં વહાણ લાંગરવાના અવશેષો મળી આવ્યા છે. રાપર માન વિરાટ નગરી હોવાના પુરાવા મળી રહ્યા છે. તો કચ્છના રાજા રાખેંગાર પ્રથમની રાજધાની પણ રાપર હતી. રાપરનું નામ પણ રામેશ્વર મહાદેવ પરથી પડ્યું છે. આ રામેશ્વર મહાદેવ મંદિરે રાપરની 4-5 પેઢીના લોકોએ પૂજા અર્ચના કરી હોવાના અનેક લોકો જણાવી રહ્યા છે. રામેશ્વર મંદિર ભયાનક ભૂકંપમાં નષ્ટ થઈ ગયું હતું. ત્યારબાદ દાતાઓ અને ભાવિકોના સહકારથી નવું બનાવી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. 1.5 દાયકાથી આ મંદિર નવું બનાવવામાં આવ્યું છે. રાપર શહેરમાં આવેલા અંદાજે હજારો વર્ષ પૌરાણિક શિવ મંદિર રામેશ્વરનો અનેરો મહિમા શ્રાવણ માસમાં ભાવિકોમાં જોવા મળી રહ્યો છે.